ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રિદ્ધિસ ક્રિએટિવ કિચન. તો આજે આપણે એકદમ પરંપરાગત રીતે તડકા છાંયમાં બનાવેલો કેરીનો છુંદો બનાવતા શીખીશું. ગુજરાતમાં તેને મુરબ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આખું વર્ષ એકદમ સરસ રીતે સ્ટોર કરી શકાય છે અને બહાર જ રાખી શકાય છે. થેપલા, પૂરી, પરાઠા ખૂબ જ સરસ લાગે છે. છોકરાઓને લંચ બોક્સમાં રોટી સાથે આને રેપ કરીને દેવો હોય તો પણ આને આપી શકાય છે. ક્યાંય આપણે બહાર ફરવા જતા હોય ત્યારે પણ સાથે એને કેરી કરી શકાય છે. તો ચલો આ રેસિપીની શરૂઆત કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પણ અવશ્ય પ્રેસ કરશો. કેરીનો મુરબ્બો અથવા છુંદો બનાવવા માટે સૌથી બેસ્ટ રિઝલ્ટ આવે છે રાજાપુરી કેરીમાં. તો આ રીતે આપણે કાચી રાજાપુરી કેરી લઈશું. અત્યારે ટોટલ 670 ગ્રામ વજન થાય છે, તો એ પ્રમાણે આપણે ખાંડ લેવાના છીએ. હવે ખાંડનું પ્રમાણ તમારે મુરબ્બામાં રસો કયા ટાઈપનો જોઈએ છે એ પ્રમાણે નક્કી થાય છે. મિનિમમ તમારે સામે સમી, એટલે કે અત્યારે 670 ગ્રામ કેરી લીધેલી છે, તો એક્ઝેક્ટલી હું 670 ગ્રામ જેટલી જ ખાંડ લઈશ. જો તમારે રસો વધારે જોઈતો હોય તો તમે 670 ગ્રામ કેરીની સામે 1 કિલો જેટલી ખાંડ લઈ શકો છો. 1 કિલોના માપની વાત કરીએ તો 1 કિલોની સામે 1.5 થી 1.5 કિલો જેટલી ખાંડ લઈ શકો છો. સૌથી પહેલાં આપણે કેરીની ઉપરની જે છાલ છે તેને એકદમ પતલી એવી એની છાલ કાઢી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ પાતળી એવી છાલ મેં કાઢેલી છે. તો આપણી કેરી છે તે એકદમ સરસ રીતે પીલ થઈ ગઈ છે. આ રીતનું આપણે મોટા કાણાવાળી છીણી લઈશું અને કેરીને એકદમ સરસ રીતે આપણે છીણી લેવાની છે. હંમેશા કેરીની કોઈ પણ વાનગી બનાવતી વખતે, અથાણા, મુરબ્બો કે કાંઈ પણ બનાવતી વખતે હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરશો. હવે આ રીતે કેરીનું છીણ આપણે મોટા સ્ટીલના એક તપેલામાં લઈ લઈશું. તેની અંદર આપણે 1 થી 1.5 મોટી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને સામે સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું. બંને વસ્તુને એકદમ પ્રોપર રીતે આપણે હલાવી લઈશું. તો આપણી બધી વસ્તુ એકદમ પ્રોપર રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને લગભગ 1 થી 1.5 કલાક માટે રેવા દેવાનું છે. તો 1.5 કલાક જેવો ટાઈમ થયો છે, આપણે ચેક કરી લઈશું. કેરી એકદમ સરસ રીતે ગળવાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાંથી એકદમ સરસ રીતે પાણી પણ છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એકદમ પરફેક્ટલી રસો બનાવવા માટે પહેલી ટીપ છે, આને નીચવવાની નથી. આની અંદર ડાયરેક્ટ જ આપણે જે વજન કરીને રાખેલી હતી એ ખાંડ ઉમેરી દઈશું અને પ્રોપરલી બધું જ મિક્સ કરી દઈશું. આ રીતે કરવાથી ખાંડની ચાસણી ખૂબ જ સરસ રીતે બની જાય છે. એક પણ ખાંડનો દાણો આમાં રહેશે નહીં અને ખૂબ જ રસાદાર મુરબ્બો તૈયાર થાય છે. પ્રોપર રીતે તેને મિક્સ કરી દેવાની છે અને આ રીતે તેને પ્રેસ કરી અને બધું જ દબાવીને ફરીથી ઢાંકીને 1.5 કલાક માટે રહેવા દઈશું. તો 1.5 કલાક જેવો ટાઈમ થયો છે, તમે જોઈ શકો છો કે ખાંડ ઓલરેડી ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ અડધી એવી ખાંડ આપણી ઓગળી ગઈ છે. એક વખત આને પ્રોપરલી હલાવી લઈશું. તમે જોઈ શકો છો ફક્ત 1 થી 1.5 કલાકમાં આપણી ખાંડ એકદમ પ્રોપર રીતે ઓગળવા લાગી છે. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે એમની ખાંડ છે તે ઓગળતી નથી, તો તમે આ ટીપ ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ફરીથી આપણે તેને ઢાંકીને લગભગ 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે. તો ખાંડ એકદમ સરસ ઓગળી જાય ત્યારબાદ તેના પર આપણે આ રીતે કોટનનું કપડું વીંટી દેવાનું છે. એકદમ પ્રોપરલી ટાઇટ કપડું આના પર વીંટી દઈશું. હવે આપણે તેને તડકામાં મૂકવાનું છે. તો ખાંડ એકદમ પ્રોપર રીતે ઓગળી જાય ત્યારબાદ જ તેને તડકામાં મૂકવાનું છે. મુરબ્બો બનતા લગભગ 3 થી 4 દિવસ જેટલો ટાઈમ લાગે છે. દરરોજ સવારે તેને ફૂલ તડકામાં મૂકવાનો છે અને રાત્રે ચોક્કસથી ભૂલ્યા વગર તેને ઘરમાં લઈ લેવાનો છે અને 1 થી 2 વખત તેને હલાવી લેવાનો છે. ફરીથી સવારે તેને તડકામાં મૂકવાનો છે. એ રીતે 3 થી 4 દિવસમાં પ્રોપર 1 થી 1.5 તાર જેટલી ચાસણીવાળો મુરબ્બો તૈયાર થઈ જાય છે. તો 5-1 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણો મુરબ્બો એકદમ પરફેક્ટલી બની ગયો છે અને એકદમ રસાદાર જ બનેલો છે.
જો તમે ખાંડ 1 કિલો કે 1.25 કિલો જેટલી લીધી હશે આ જ માપ પ્રમાણે, તો તેમાં રસો ખૂબ વધારે થશે. તમે ઈચ્છો તો તમે એટલી ખાંડ લઈ શકો છો. એકદમ પરફેક્ટ મુરબ્બો આપણો રેડી થઈ ગયો છે. દરરોજ દિવસમાં 1 થી 2 વખત હું તેને હલાવતી રહી છું. હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું. એક મોટો તજનો ટુકડો લઈશું. આખે આખા તજના ટુકડાને આ રીતે અંદર ઉમેરી દેવાનો છે. થોડા લવિંગ લઈશું. હવે અત્યારે મેં 6 થી 7 નંગ ઇલાયચી લીધેલી છે, તેને આપણે ફ્રેશલી ક્રશ કરી અને તેનો આ રીતે પાવડર બનાવી લઈશું અને તેમાં ઉમેરી દઈશું. આખું જીરું પણ તમે આ જ રીતે થોડું અધકચરું વાટીને તેમાં ઉમેરી શકો છો. હવે આ લાલ મરચું પાવડર નાખવું ટોટલી ઓપ્શનલ છે. તમે ન ઈચ્છો તો તેને સ્કીપ કરી શકો છો અથવા વધારે ઓછું કરી શકો છો. પ્રોપરલી બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. હવે મસાલા ઉમેરતી વખત એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મુરબ્બો આપણે તડકે મૂકેલો હોય પછી તેને 4 થી 5 કલાક માટે એકદમ સરસ રીતે ઠંડો થવા દેવાનો છે અને ત્યારબાદ જ આપણે તેમાં બધા જ મસાલા કરીશું. તો આ રીતની મેં એકદમ એરટાઇટ કાચની બરણી લીધેલી છે, તેને પણ મેં તડકામાં થોડી સ્ટરીલાઇઝ કરી દીધેલી છે. મુરબ્બાને પણ આ રીતે આપણે દબાવી દબાવીને જ ભરવાનો છે જેથી તેમાં હવાનો ભાગ ન રહે. તમે જોઈ શકો છો એકદમ લચકેદાર અને પરફેક્ટ ગુજરાતી પરંપરાગત તડકા છાયાનો છુંદો અથવા તો કાચી કેરીનો મુરબ્બો. ચોક્કસથી આ વર્ષે આ રીતે કેરીનો મુરબ્બો બનાવી જોશો અને તમારા પ્રતિભાવ મારી સાથે શેર કરશો. ફરીથી આ જ રીતે નીત નવીન ડિલિશિયસ રેસિપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું. ફ્રેન્ડ્સ આવજો. જય શ્રી કૃષ્ણ.